नमस्कार विद्यार्थी मित्रों, पाठ नौ में आपणे मूलभूत हक्कों, मूलभूत फरजो अने राजनीतिना मार्गदर्शक सिद्धांतों जे पाठ छे एमां मूलभूत हक्कों छे आपणे भणी रह्या छीए। एमां प्रथम बे हक्कों जे छे स्वतंत्रता अने समानतानो जे अधिकार छे थोड़ाक विस्तृत रीते छे ए समाव्या छे तमारे टेक्स्ट में, तो एने आपणे बराबर समझी लीधा छे। हवे त्यार पछीना जे अधिकारो छे, जे मूलभूत अधिकारो तरीके बंधारणमां स्थापित छे, दरेक नागरिकने ए प्राप्त थाय छे कोई पण जातना भेदभाव वगर। एवा जे अधिकारो छे एमां हवे आगळना जो अधिकारो जोईए तो एमां शोषण विरुद्धनो अधिकार। आ शोषण विरुद्धनो अधिकार ए कोई पण समाजनो व्यक्ति होय, कोई पण प्रदेशनो व्यक्ति होय, कोई पण भाषानो व्यक्ति होय, એ બધાને શોષણથી મુક્ત કરાવવાનો ઈરાદો છે। એમાં કોઈ પણ પ્રકારના, હા એ સ્ત્રી હોઈ શકે, પુરુષ હોઈ શકે, બાળક પણ હોઈ શકે, વૃદ્ધ પણ હોઈ શકે, માત્ર એટલું જ નહીં પણ આર્થિક બાબતોના સંદર્ભે, જે વેતનના સંદર્ભે છે, એમાં પણ કોઈ પણ પ્રકારનું છે એ તમે શોષણ કરી શકો નહીં, કોઈ પણ એ પ્રકારનું શોષણ એ તમે કરી શકતા નથી। અને શોષણ વિહીન સમાજની સ્થાપના કરવાનો એ મુખ્ય ઉદ્દેશ આ અધિકાર દ્વારા છે, સમાજને, દેશને, નાગરિકોને એ આપવામાં આવ્યો છે। મનુષ્યના વેપાર, વેઠ પ્રથા, આ બધા જે શબ્દો છે તમે કદાચ થોડાક પરિચિત છો, પણ એક સમય એવો હતો કે માનવનો પણ વેપાર થતો હતો। દાસત્વ જ્યારે હતું ત્યારે અમુક રૂપિયા આપીને એ વ્યક્તિને ખરીદી લેવામાં આવે અને પછી એણે આજીવન એનો જે માલિક છે કે એ પ્રમાણે જ કામ કરવાનું, તો એનો માનવ અધિકાર એક પણ નહોતો, એણે એના માલિકના આદેશનું પાલન જ કરવાનું હતું। તો આવા પ્રકારનો જે કાંઈ પ્રક્રિયા થતી હોય એ તો દાસત્વ છે, બળજબરીથી કરાવવાથી કોઈ પણ પ્રકારની મજૂરી એ પ્રતિબંધિત છે, અને જો આવું કંઈ નજરે ચડે છે તો એ શિક્ષાપાત્ર ગુનો છે। તમને કદાચ એ ખ્યાલ પણ છે કે તમારી ઉંમરના જે છોકરાઓ છે ત્યાં સુધીના છોકરાઓને કામ કરાવી શકાતું નથી। હા, પાછું એનો મતલબ એવો નથી કે આપણે ઘરકામમાં મદદ ના કરીએ, ચોક્કસપણે એ ત્યાંથી જ ઘડતર થતું હોય છે, એટલે એનું છે એ ત્યાં કામ નથી કરવાનું એવું નથી, પણ ફરજિયાતપણે મજૂરી કે એવા કોઈ જોખમી કામ હોય, ખાણ ખનીજનું કામ હોય, ટૂંકમાં એવું સમજો કે તમારા જીવને એ જોખમ હોય, એવા પ્રકારની જે પ્રક્રિયાઓ થતી હોય કે કામ થતું હોય કે ઉત્પાદન થતું હોય, એવા કામમાં તમને ફરજિયાતપણે જોતરી શકાતા નથી। અને જો એવું કોઈ કૃત્ય કરે છે, પછી એ વેપારી હોય કે ઉત્પાદક પણ કોઈ હોય, તો પણ એ સજાપાત્ર ગુનો છે। 14 વર્ષથી ઉપરના એ કામ કરી શકે છે, પણ ત્યાં સુધી તો ફરજિયાત નહીં, એટલે એને કામ કરાવવામાં છે આવતું નથી, પણ આવું કોઈ કરતું હોય તો એ કાનૂની ગુનો બને છે। અનૈતિક હેતુઓ માટે બાળકોના છે એ કેટલું કામ લેવામાં આવતું હોય, એવા પ્રકારની મજૂરી કરાવવામાં આવતું હોય, વેતન વિનાની મજૂરી કરાવવામાં આવતું હોય, વેઠ પ્રથા આપણે કહીએ, ઘણી વખત એવું બને કે સમૂળગું વેતન જ ના આપવામાં આવે, ફરજિયાત તમને કામ કરાવવામાં આવે, દાપ આપીને, દાટી મારીને, તો એ પણ યોગ્ય નથી। ઘણી વખત એવું પણ બને કે જે અત્યારે ચાલે છે વળતર, એ વળતરનો બહુ ઓછો હિસ્સો તમને છે ચૂકવવામાં આવે અને પૂરતું કામ લેવામાં આવે, તો એ પણ યોગ્ય નથી। ટૂંકમાં એવું સમજો કે લઘુત્તમ વેતન, મતલબ લઘુત્તમનો મતલબ છે ઓછામાં ઓછું, વધારે તો ગમે તેટલું હોઈ શકે, પણ ઓછામાં ઓછું માની લો કે 300 રૂપિયા ફરજિયાત બધાને મળવા જોઈએ, તો 300થી ઓછા આપી શકાય નહીં, 300થી ઓછા રકમમાં એની પાસેથી કામ લઈ શકાય નહીં। આવા પ્રકારની જે એક પરિસ્થિતિ છે એ નિર્માણ કરવાની છે। કોઈની ફરજિયાત બાળમજૂરી કરાવવાતી હોય, મરજી વિરુદ્ધનું કોઈ કૃત્ય કરાવાતું હોય, વેતન વિનાની મજૂરી હોય, આવી કેટલીક પ્રક્રિયાઓ છે સદીઓ જૂની હતી, વેઠ પ્રથા, દાસત્વ, એ બધાને દૂર કરવાનો અહીંયા છે હેતુ છે। અને એક છે એ શોષણ મુક્ત સમાજ બને અને દરેકનું સન્માન જળવાય, દરેકને એક યોગ્ય તક અને વળતર પ્રાપ્ત થાય, એના થકી દરેક દેશનો દરેક નાગરિક એ પોતાનું જીવન છે વ્યવસ્થિત સન્માનજનક પરિસ્થિતિમાં છે એ ગુજારી શકે, એવા પ્રકારની એક પરિસ્થિતિનું નિર્માણ છે કરવાની વાત છે। 14 વર્ષથી નીચેના કોઈ બાળકોને કારખાના કે પછી એવા જોખમી વ્યવસાય, બાંધકામ, ગેરેજ, હોટલ, લારી ગલ્લા, ઘરનોકર, એવા કોઈ કામમાં બાળમજૂરી નાબૂદી કાનૂન જે બન્યો છે એ હેઠળ એને આવરી લેવામાં આવ્યો છે, એટલે આવા પ્રકારનું છે ઘરકામ, યાદ રાખજો કે અહીંયા ઘર નોકર સમજવાનું છે।
વળી પાછા ઘરે કોઈ કામ સિંધે તો આ પ્રકારે મનાઈ નથી કરી દેવાની, પણ ફરજિયાતપણે તમારે કામ કરવું જ પડે, કંઈક વળતરની અપેક્ષાએ, કોઈક બીજી અપેક્ષાએ અથવા તો દમદાટીથી, તો આવા પ્રકારનું છે કૃત્ય કરી શકાતું નથી. હા, એક બીજી એક વાત છે કે રાજ્યને જાહેર હેતુઓ માટે કંઈક એવી જરૂરિયાત ઊભી થઈ હોય, અથવા તો લશ્કરી સેવાઓ છે કે પછી રાષ્ટ્રીય ફરજો કે સમાજ સેવાના સંદર્ભે કોઈ એવા પ્રકારની છે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, અથવા તો એવા પ્રકારના જે પરિવર્તનો ઈચ્છી રહ્યા છે, એના માટે થઈને તાત્કાલિક પરિસ્થિતિ જે સર્જન થઈ છે એના એ બાંધછોડ કરી શકાય છે. હા, એ કેટલાક એવા હોઈ શકે કે જે લાંબા ગાળે છે ઉપયોગી થઈ શકે હોય, તો એ પણ રાજ્ય સરકાર જે છે એને એ પ્રમાણે છે છૂટછાટ મળેલી છે. પણ યાદ રાખો કે મૂળભૂત અધિકારો જે છે એ સલામતી સાથે અને એવા જે હેતુઓ છે એના સંદર્ભે જ, અન્યથા આવું છે કરી શકાતું નથી. એટલે અહીંયા છે એ શોષણ મુક્ત સમાજ બને અને દરેકનું આત્મસન્માન, ગૌરવ અને એક યોગ્ય તક વિકસવાની છે એ પ્લેટફોર્મ પૂરું પડે એવા પ્રકારનો છે સમાજ નિર્મિત થાય, દેશ એવો બની શકે એના માટેના પ્રયત્નો અહીંયા છે કરવામાં આવ્યા છે. ત્યાર પછી આવે છે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. આગળના પાઠમાં પણ આપણે જોઈ ગયા છીએ ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે, મતલબ તમે છે એ જે ધર્મને અનુસરો છો એને અંતઃકરણપૂર્વક તમે છે એ પાલન કરી શકો છો, તમારા ધર્મની પ્રાર્થના કરી શકો છો, તમારા ધર્મના એ જે કંઈક પેલા કાર્યક્રમો છે, મતલબ જે કંઈ ઉત્સવો છે કે બીજી કોઈ એવી ક્રિયાકાંડો છે, આ બધા જ તમે છે એ કરી શકો છો, તમને કોઈ રોકટોક નથી. હા, એક વાત નક્કી છે કે તમારા ધર્મનું એ તમે પોતે જ કરશો. અહીંયા ભારત સરકાર એ કોઈ ધર્મને વરેલી નથી, ભારત સરકાર માટે બધા જ ધર્મો સરખા છે, એટલે કોઈને એ નજીક કે કોઈને દૂર કરી શકે નહીં. એટલે એવા પ્રકારે છે બધાને એક સમાન છે સમાનતા છે એ આપી છે અને બધાને એક સરખો છે એ ગણવામાં આવે છે. સ્વતંત્રતા, જાહેર વ્યવસ્થા, નીતિમત્તા, આ બધી જે બાબતો છે, સ્વાસ્થ્યને બાધ ન આવે, યાદ રાખજો કે તમે એવા પ્રકારનું છે એ કોઈ કામ નહીં કરી શકો કે જેના કારણે જાહેર સ્વાસ્થ્ય છે કથળે, તો એવા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને વાજબી નિયંત્રણો રાખી આધીન રહીને ધાર્મિક સ્વતંત્રનો અધિકાર તમે છે ભોગવી શકો છો, તમે છે એનું પાલન કરી શકો છો. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા કરવાના સ્વાતંત્ર્યનો પણ સમાવેશ છે, તમે તમારી જે રીત હોય એ પ્રકારે છે તમે એને અદા કરી શકો છો. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, એટલે બધા જ ધર્મો એની માટે સરખા છે, કોઈને નજીક કે કોઈને દૂર કરી શકશે નહીં. બીજી એક વાત એ પણ છે કે સરકાર છે એ કોઈ ધર્મને પ્રોત્સાહિત કરવા માટે થઈને સરકારી ગ્રાન્ટ નહીં આપે. એટલે માની લો કે આ સ્કૂલ જે છે એ સ્કૂલમાં જે શૈક્ષણિક હેતુ માટે થઈને કામ થઈ રહ્યું છે, તો અહીંયા હું ધર્મનો પ્રચાર ના કરી શકું. હા, એનો મતલબ એવો નહીં કે હું મારા ધર્મનો પ્રચાર ન જ કરી શકું, હું મારા ધર્મનો પ્રચાર કરી શકું, પણ ત્યાં એ જે ધર્મના લોકો દ્વારા એકત્રિત થયેલું ફંડ હોય કે એના દ્વારા ઊભી થયેલી મિલકત હોય એનો ઉપયોગ ચોક્કસ કરી શકાય. બાકી એ આ સરકારી જે ગ્રાન્ટ છે જે જાહેર હિત માટે વપરાવાની છે એવી કોઈ પણ બાબતનો ઉપયોગ તમે તમારા ધર્મના પ્રચાર પ્રસાર માટે છે કરી શકતા નથી, બધાને એક સરખું એ લાભ મળતો હોય છે. બાકી તમે ધર્મ કે સંપ્રદાયના છે લાભ કે અભિવૃદ્ધિ માટે એ કાર્ય કરી શકો છો, પણ એ આ પ્રકારે છે મર્યાદામાં રહીને સરકારી ગ્રાન્ટમાંથી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં, ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની, ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પણ કોઈને પાડી શકાતી નથી. તમે તમારા ધર્મનો કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે તો ત્યાં ફરજિયાત જવું જરૂરી નથી. હા, તમને અંદરથી આ શબ્દ પહેલાં છે વપરાયો છે અંતઃકરણપૂર્વક, તમને જો અંદરથી એવું લાગે છે તો તમે જઈ શકો, બાકી અહીંયા આ છે એટલે ફરજિયાત આવવાનું એવું પણ ન થઈ શકે, અથવા તો આ ધર્મનું છે એટલે તમારે ફરજિયાત ત્યાં જવાનું છે એવું પણ ન થઈ શકે. તમે આ બાબતે પૂરતા સ્વતંત્ર છો, તમે એ પ્રકારે છે તમારા ધર્મને તમે જે નીતિરીતિ છે એ પ્રમાણે છે વર્તી શકો છો, તમને અટકાવી શકાય નહીં. ત્યાર પછી આવે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. યાદ રાખજો અહીંયા સંસ્કૃતિ શબ્દ છે. ભારત એક વિશાળ પ્રદેશ ધરાવતો છે એ દેશ ગણાવી શકાય, આપણને 13મા પાઠમાં તમે ભણી ગયા છો કે 32.87 લાખ ચોરસ કિલોમીટર, અને એમાં પણ એ ભૌગોલિક વિવિધતા છે, એ કોઈ જગ્યાએ ગરમ પ્રદેશ છે તો કોઈ જગ્યાએ ઠંડો પ્રદેશ છે, કોઈ જગ્યાએ અતિ વરસાદ છે તો કોઈ જગ્યાએ ઓછો વરસાદ છે, તો આબોહવાથી લઈને ત્યાંની ભૂમિથી લઈને બધા જ માછે અલગ અલગ પ્રકારનું છે એ વિવિધતા જોવા મળે છે. આપણે 19મા પાઠમાં એ વિવિધતાના સંદર્ભે પણ ભણવાના છીએ.
પણ ત્યાં જે વિવિધતા આબોહવાથી ભૌગોલિક પરિસ્થિતિ છે એના આધારે ત્યાંની સંસ્કૃતિ પણ ગોઠવાઈ હોઈ શકે, એટલે ત્યાંનું એક જે સમૂહ જીવન છે એ સંભવ છે કે ગુજરાતના જે લોકજીવન છે એના કરતાં અસમનું જુદું છે, કેરલાનું જુદું છે, ત્યાંના ખાદ્ય પદાર્થોથી લઈને પોશાક, એનો વ્યવહાર, આ બધામાં અલગ હશે. હવે જો એ આપણે એને ફરજિયાતપણે બધી જગ્યાએ અમલ કરી શકતા નથી, કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પણ જુદી છે. એટલે કોઈને એવું આપણે કહી શકીએ નહીં, કોઈ કેરેલિયન છે એ ગુજરાતમાં આવે છે તો એની જે ખોરાક છે, એનો જે પોશાક છે, પહેરી શકે છે. હા, એને ભાષાનું માધ્યમ તમને નથી આવડતું તો એને શીખવું પડશે, એ અલગ વાત છે. પણ આપણે એને એ પ્રકારે અટકાવી શકતા નથી, અને પોતાની જે પ્રદેશ છે એની સંસ્કારિતા, એની સંસ્કૃતિ એ સાથે લઈને જીવી શકે છે, એ રહી શકે છે. હવે એની સાથે છે એ બીજી કેટલીક બાબતો છે, એની લિપિ, સંસ્કૃતિની ઓળખ, આ વધારે જે રચાયેલા જે વર્ગ સમૂહો છે એને છે એ પ્રાધાન્ય આપી શકે છે, અને આ પ્રકારે છે એ આગળ વધી શકે છે. બાકીનું તો ત્યાંની જે પરંપરા છે, ધાર્મિક પરંપરા છે, એ પણ એની સાથે જોડાયેલી હોય તો આપણે આગળના વખમાં જોઈ ગયા છીએ કે એવા પ્રકારે એને કોઈને અટકાવી શકાતા નથી. હવે રહી વાત જે અહીંયા છે, માની લો કે શૈક્ષણિક હક પણ એની સાથે જોડાયેલો છે, તો શૈક્ષણિક બાબતમાં પણ તમે છે એ કોઈ પ્રદેશના હોવાના કારણે, માની લો કે કોઈ મલયાલમ બોલનારો વ્યક્તિ ગુજરાતમાં આવી જાય છે તો એની ભાષા તો મલયાલમ છે, તો એને પણ એ હક પ્રાપ્ત થવો જોઈએ, અને એના માટે સરકાર અનુકૂળતાઓ કરી આપશે. યાદ રાખો કે ત્યાં છે મલયાલમ ભાષાને પ્રાધાન્ય નથી આપ્યું. માની લો કે મુસ્લિમ સમાજ છે તો એ ઉર્દુ ભાષામાં બોલે છે, હવે અહીંયા જે તે પ્રદેશમાં છે એ બોલે, પણ એની એ આપણી સંસ્કૃત છે એમ એ સમાજની છે ઉર્દુ ભાષા છે, તો ઉર્દુ ભાષામાં એને શિક્ષણ લેવું છે તો સરકારે ઉર્દુ ભાષામાં છે એને શિક્ષણ આપે એવી વ્યવસ્થા કરી શકે. યાદ રાખો કે ત્યાં પ્રાધાન્ય આપવું નહીં ગણાય, પણ આ જે એનો અધિકાર છે એ અધિકાર એને સચવાય છે, અને એટલા માટે જ કદાચ તમે પ્રદેશ કે ધર્મની, સોરી, આ જે કંઈ ભાષાઓ છે એના સંદર્ભે પ્રાધાન્ય આપીને સ્કૂલોના નામ સાંભળેલા છે. તમે સુરતમાં, અમદાવાદમાં જાઓ તો અહીંયા પણ તમે છે કોઈક જગ્યાએ એવા શહેરોમાં જશો જે ખાસ કરીને અન્ય સ્ટેટમાંથી લોકો આવતા હોય એવા, તો ત્યાં તમને ઉર્દુ સ્કૂલ જોવા મળશે, તમને ત્યાં મરાઠી સ્કૂલ જોવા મળશે. મતલબ અહીંયા છે એ વ્યવસાય અર્થે આવ્યા છે, તો એના બાળકોને પણ એની ભાષામાં એ ભણવાનું છે મળે એવા પ્રકારની વ્યવસ્થા. યાદ રાખજો કે અહીંયા જે છે એ સંસ્કૃતિની સાથે શૈક્ષણિક હક એના પ્રદેશથી જુદા છે, એના ધર્મની ભાષા જે એ ઓળખે છે તો એ ભાષામાં પણ એને શિક્ષણ મળવું જોઈએ. એનો સર્વાંગીણ વિકાસ થાય, એની સાથે એનો શૈક્ષણિક વિકાસ થાય, એના માટે થઈને હક આપેલો છે કે એ મલયાલમ ભાષા બોલનારો છે એટલે ગુજરાતમાં આવશે તો એ ભણી નહીં શકે. તો ત્યાં છે એવા પ્રકારની, હા, એક વાત નક્કી છે કે જે પોતાની સ્થાનિક ભાષા, પ્રાદેશિક ભાષા છે એની જે સ્કૂલો છે એના પ્રમાણમાં નહીં હોય, એટલે અમુક અંતરે અથવા તો અમુક સંખ્યામાં એ હશે, કારણ કે એટલી સંખ્યા પણ ન હોય એટલા માટે થઈને, પણ એ અધિકાર એનો જળવાય છે. ત્યારે જો ત્યાં મરાઠી સ્કૂલ ચાલુ જોશો તમે તો એને પ્રાધાન્ય આપ્યું છે એવું નથી, ત્યાં ઉર્દુ સ્કૂલ જોશો તો ત્યાં પ્રાધાન્ય આપ્યું છે એવું નથી, પણ આ અધિકાર એને આ વસ્તુ છે આપે છે અને એ એનો અધિકાર છે. હા, આમાં કોઈ એના સંદર્ભે જો કોઈ પક્ષ, રાજકીય પક્ષ કે કોઈ વ્યક્તિ એ ધર્મની આડ રાખીને આવા પ્રકારનો છે કોઈ ગેરલાભ લેતા હોય તો પણ આપણે છે એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123 હેઠળ ગેરરીતિ છે એ ગણી શકીએ, અને ચૂંટણીમાં ધર્મ કે જાતિ ભાષાના ધોરણે છે પોતાનો પ્રચાર એ કરી શકે નહીં. રાજ્ય કાયદો ઘડીને નાગરિકો કે કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા પર રચાયેલી લઘુમતીઓ અને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ અને એવા જે કેટલીક બાબતો છે એનો અધિકાર આપશે, અને એ પોતે છે એનું સંચાલન પણ કરશે. સંભવ છે કે ભવિષ્યમાં સરકારને એવી કોઈ જરૂરિયાત ઊભી થઈ અને એનું જ્યાં બિલ્ડિંગ છે કે આ ધર્મની જે મિલકત છે એ મિલકતના જરૂરિયાત સરકારને ઊભી થાય છે, એટલે એને એવું સંપાદન કરવું એવું કહે છે. મતલબ સરકારને જરૂરી છે એટલે સરકાર ખરી છે, પણ સરકાર છે આ ધર્મનું છે, આ પ્રદેશનું છે, આ ભાષાનું છે, એટલે જૂટવી લઈએ એવું નહીં થઈ શકે. ગુજરાતમાં માની લો કે મરાઠી સ્કૂલ છે તો એ આપણી ક્યાં છે, મહારાષ્ટ્રની છે, લઈ લો, આવું ના ચાલે. એનું સરકાર લઈ શકે, એ જાહેર હિત માટે ઉપયોગ કરવાનો છે એટલા માટે એ લઈ શકે છે, પણ એનું વળતર આપીને લઈ શકાય છે. અન્ય પ્રદેશનું, અન્ય ભાષાનું,
એ હોવાના કારણે આપણે છે લઈ શકીએ એવા પ્રકારનો એ રોક લગાવતો આ હક છે. એટલે તમારા એ પ્રકારના છે હક એ જળવાઈ જતા હોય છે. લઘુમતી સંસ્થાઓની જે મિલકતો છે એનું ફરજિયાતપણે સંપાદન કરવાનું થાય તો જ આ પ્રકારે છે એ પ્રક્રિયા થશે. અને શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓના બંધારણમાં છે એ કરવામાં આવી છે. તો આ છે એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક જે અધિકાર છે એ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર. અને હવે છેલ્લો જે મૂળભૂત અધિકાર છે બંધારણીય ઈલાજો. ઉપરના જે પાંચ અધિકારો આપણે જોયા છે એ પાંચે પાંચ અધિકારો જો તમને પ્રાપ્ત નથી થતા અથવા તો એનકેન પ્રકારે કંઈક એનું હનન થાય છે અથવા તો એ તમને સંપૂર્ણ રીતે નથી મળતા, આવું જ્યારે લાગે છે તો એવું જ્યારે લાગે ત્યારે તમે આ જે છેલ્લો અધિકાર છે બંધારણીય ઈલાજોનો હક એનો ઉપયોગ કરીને ઉપરના જે પાંચ અધિકારો છે એ પાંચે અધિકારો માટે તમે વડી અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. બાબા સાહેબ આંબેડકરે આ અધિકારને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. અને એ એટલા માટે કે જો તમને આગળના અધિકારો પ્રાપ્ત નથી થતા તો અધિકાર આપ્યા કે ના આપ્યાનો કોઈ મતલબ જ નથી. તમને એ તો જ એ અધિકારો પ્રાપ્ત થાય છે જો આ હશે તો. હા, એનો મતલબ એવો નહીં કે પ્રાપ્ત નથી થતા, પણ નથી થયા તો તમે મેળવવાના હકદાર છો, એના માટેનો અધિકાર છે. એટલા માટે એ બંધારણનો એ આત્મા સમાન છે એવું કહી શકાય. અને એ અદાલતમાં જઈને તમે ફરી પાછા આમાંનો કોઈ અધિકાર નથી મળ્યો તો તમે પરત છે મેળવી શકો છો. અને જરૂર પડે અદાલત જરૂર લાગે ત્યાં જે પ્રકારના આદેશો સૂચના આજ્ઞાપત્રો હુકમ કાઢવાની વિશાળ તેને બંધારણમાં એ સત્તા બક્ષવામાં આવી છે એવું આપણે કહી શકીએ. અને એ કોઈ અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું કામ પણ સર્વોચ્ચ અદાલત છે કરતી હોય છે. અને એટલા માટે જ આ બંધારણના આત્મા સમાન છે એટલું આપણે છે કહી શકીએ. સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે જ્યારે સંસદને એવું લાગે કે આ સંદર્ભે થોડું સંશોધન કરવાની જરૂર છે ત્યારે એ સત્તા સોંપી અને એ પ્રકારે છે બંધારણીય બાબતોમાં છે એ ધ્યાન દોરશે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તેની સાથે અસંગત હોય તેવો કાયદો બહાર ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે, ઘડાઈ ગયો હોય તો રદબાતલ કરી શકે છે અને એ નાગરિકોને ફરી પાછો પોતાનો અધિકારથી વંચિત થતા બચાવી શકે છે. નાગરિકને મૂળભૂત હકોનો ભંગ થવા બદલ અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક એ આ હક આપણે છે ગણાવી શકીએ. આમ બંધારણમાં છે આપણને ઉપરના પાંચ અધિકારો અને છઠ્ઠો અધિકાર એવા પ્રકારનો અધિકાર છે કે જો આગળના અધિકારો નથી મળતા તો કોર્ટમાં જઈને તમે છે અધિકાર માગી શકો છો. અને ફરજિયાતપણે જવાબદાર સંસ્થા પછી એ સરકાર પણ હોઈ શકે એને છે સરકારને છે એ નોટિસ આપવામાં આવશે. અદાલત એ જે કાંઈ નિર્ણયો થયા છે એને રદબાતલ પણ કરી શકે છે. અને નાગરિકોના મૂળભૂત અધિકારો સચવાય જળવાય એના માટેની તમામ જવાબદારી એને સોંપવામાં આવી છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈ ગયા કે આપણા જે અધિકારો છે આમ તો એક માણસ તરીકે છે આપણે જે અધિકારોનો ખ્યાલ રાખીએ છીએ ને એટલો ફરજોનો નથી રાખતા. ઘણી વખત આપણને કોઈક જગ્યાએ એવું લાગે ને તો આપણે એવું કહીએ છીએ કે અહીંયા છે મારો હક સચવાયો નહીં, અથવા તો આપણને એવું લાગે છે કે માર્ગ સાથે કેમ આવું થયું. પણ એની સાથે આપણે એક ભારતના જાગૃત નાગરિક તરીકે એક શિક્ષિત નાગરિક તરીકે હવે મારે તમને જે ભણાવવાનું છે એ મૂળભૂત ફરજો છે યાદ રાખજો. અહીંયા થોડો વધારે ભાર આપવાનો છે. એટલા માટે ભાર આપવાનો છે કે હક માટે જેટલા આપણે સજાગ છીએ એટલા ફરજો માટે નથી. અને ફરજો માટે જ્યારે સજાગ નહીં હોઈએ ત્યારે યાદ રાખો કે તમારી ફરજ એ બીજા કોઈકનો હક પણ હોઈ શકે. એક શિક્ષક તરીકે હું જો અહીંયા બરાબર ભણાવતો નહીં હો તો વિદ્યાર્થી તરીકેની તમારો જે હક છે એ કદાચ છીનવાઈ જશે. હું મારી ફરજ બરાબર અદા કરું છું તો તમારો હક બરાબર મળે છે. અને એટલા માટે થઈને દરેક જગ્યાએ તમારો હક પણ બને છે અને એ જ જગ્યાએ તમારી ફરજ પણ બને છે. તમને તમારા મા બાપ સ્કૂલ સુધી ભણવા મોકલે છે, ભણાવે છે, કારણ કે તમારો હક છે. પણ યોગ્ય રીતે ભણી અને સરસ મજાનું રિઝલ્ટ આપવું એ તમારી ફરજ છે. જરૂર નથી કે 90% જ લાવો,
પણ તમારું શ્રેષ્ઠતમ જે તાકાત છે એ લગાવી અને સારામાં સારું જે પરિણામ આવે એ તમારા વાલીને આપવાની તમારી ફરજ છે। તો દરેક જગ્યાએ તમારો હક પ્રાપ્ત કરો છો ત્યાર પછી તમારી ફરજ આવી જાય છે। કમનસીબે થોડીક આવા પ્રકારની જે પ્રક્રિયા થવી જોઈએ એ ઓછી થતી જોવા મળે છે। હક પ્રત્યે જેટલા સજાગ છીએ એટલા ફરજો પ્રત્યે નથી। આમ તો આ હક્કો છે એ પ્રાપ્ત થયા પછી 1976માં બંધારણમાં કેટલાક સુધારાઓ કરી અને રાષ્ટ્રહિતમાં સમાજ કલ્યાણ માટે દરેક નાગરિકના સર્વતોમુખી વિકાસ થાય અને યોગ્ય રીતે એ સભાન થાય। યાદ રાખજો કે તમે બધા દેશની આવતીકાલ છો અને તમે જેટલા આ બાબતોના સંદર્ભે સજાગ હશો, નૈતિકતા ધરાવતા હશો, એટલું સારું પરિણામ એ તમને પ્રાપ્ત થશે। એટલે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે સૌએ કરવાની છે અને એટલા માટે થઈને કેટલા આપણે છે એ બાબતે શિક્ષિત થયા છીએ એ જોવાનું છે। હવે સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રત્યેક નાગરિકે પોતાનું યથાશક્તિ યોગદાન આપવું જોઈએ અને એના માટે થઈને શાંતિ, સલામતી, સદ્ભાવના, સંવાદિતા, કોમી એખલાસની ભાવના એ જાળવી રાખવાનું કર્તવ્ય એ આપણા સૌનું છે, દરેક નાગરિકનું છે। સમાજમાં કોઈ જગ્યાએ કંઈક એવી ટીખળ થઈ છે તો ત્યાં એની સાથે આપણે જોડાઈએ અને એને વધારે ફૂંક લગાવીને મોટું સ્વરૂપ આપીએ એ નથી કરવા। જ્યાં કંઈક એવું બન્યું છે ત્યાં આપણી જવાબદારી એ છે કે બંધ થાય, અટકે, આ પ્રકારનું કામ આપણે છે કરવાનું છે। હા, ઘણી વખત આપણને એવું પણ લાગે કે હું એકલો ફરજ અદા કરીશ તો શું થઈ જવાનું છે। દાખલા તરીકે તમે રસ્તામાં ચાલ્યા જાઓ છો અને રસ્તાની વચ્ચે પથ્થર પડ્યો છે, આ મૂળભૂત ફરજ નથી, પણ માની લો કે પથ્થર પડ્યો છે અને બધા જ જતા રહે છે, કોઈ જ પથ્થરને ઉઠાવતું નથી, તમે પણ જઈ શકો છો, પણ તમે એક સમજદાર નાગરિક છો, તમને ખબર છે કે આ રસ્તા વચ્ચે પડેલો પથ્થર કે કાંટો કોઈકને નુકસાન પહોંચાડી શકે છે। એટલે મારી ફરજ એ છે કે બધાને બચાવવા માટે થઈને મારે એને દૂર કરવો જોઈએ। તો આ જે એક સમજ છે, આ જે એક નૈતિકતા છે, એને આપણે છે એ બરાબર સમજવી પડશે। તો એ જો આપણે જેટલી ઉતારશું હક પ્રત્યે એ સભાન રહીએ, બરાબર છે, આપણો હક છે તો મળવો જ જોઈએ, પણ એટલા જ સભાન, કદાચ હું એવું કહું કે એના કરતાં પણ વધારે સભાન આપણે આપણી ફરજો પ્રત્યે રહેવું જોઈએ। એ રાષ્ટ્રની ફરજોની જ હું વાત નથી કરતો અહીંયા, એ તો એક નાગરિક તરીકેનો આપણો ધર્મ સમજવો જોઈએ, પણ અહીંયા તમારા પરિવાર માટે તમારી શું ફરજ છે એ પણ સમજવાનું છે। તમારી પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે, તમારી પાછળ જે સમયનો ખર્ચ થઈ રહ્યો છે, તમારી જે સગવડતાઓ સાચવવા માટેની અનુકૂળતાઓ ઊભી થઈ રહી છે, એ બધી અનુકૂળતાઓ એ ખર્ચનું વળતર આપવાની ફરજ તમારી છે। ત્યાંથી જ આપણે આ વિચારતા થશું તો રાષ્ટ્ર માટે ચોક્કસપણે વિચારતા થશું અને એક જે પ્રકારની દાજ છે દેશની ક્રૂરતાને દૂર રાખવાની છે। હું મારા રાષ્ટ્ર માટે શું કરી શકું, બીજા કંઈ કરતા નથી એ છોડ, હું શું કરી શકું, રાષ્ટ્રે મારા માટે શું કર્યું એ ભૂલી જાઓ, હું રાષ્ટ્ર માટે શું કરી શકું, આ જે ભાવના છે। વિવેકાનંદ જાપાન જતા હતા ત્યારે એક ઘોડાગાડીમાં બેઠા તો ત્યાંથી રસ્તામાં એમને થોડી ભૂખ લાગી અને કશું મળ્યું નહીં, એટલે એમનાથી બબડાઈ ગયું કે અહીંયા તો મને કશું ખાવાનું મળતું નથી। પેલો ઘોડાગાડીવાળો ઘોડાને દોડાયો, એક ફાર્મ આવ્યું તો ત્યાં જઈને ઘોડાને રોકી દીધો, ઝડપથી અંદર ગયો, થોડી વાર થઈ અને ફળોથી ભરેલી ટોપલી સ્વામીજીના હાથમાં આપે છે અને પછી એવું કહે છે કે સ્વામીજી લો તમારી ભૂખને સંતોષો, પણ પ્લીઝ મહેરબાની કરીને મારા દેશને ગાળ નહીં આપતા। આ કદાચ ન કર્યું હોત તો એને કોણ કહેવા જવાનું હતું। સ્વામીજી જોયું કે એના હાથમાં જે ફળની ટોપલી હતી ને એની કિંમત એના ભાડા કરતાં ઓછી વધુ હતી। તો ત્યાં આ પ્રકારની જે દેશદાસ છે એ રાષ્ટ્રનું ને તમારું કલ્યાણ કરી શકે અને એટલા માટે દરેક બાબતમાં બીજો શું કરે છે એને છોડી દો, હું શું કરી શકું એ જુઓ। હવે જો તમારાથી થવા માંડે તો તમારું દેખાડીને તમારે બતાવવાનું છે કે જો હું આ કરું છું તું કર ભલામણ, શું કામ ન થાય તારાથી, અને એનો પ્રચાર આપણે કરીએ। પણ બીજા નથી કરતા એટલે હું નહીં કરું, આ નહીં, દીદી કે ભાઈ નથી વાંચતો એટલે હું નહીં કરું, નહીં, હું વાંચીશ તો એમાંથી એને પ્રેરણા મળશે અને આ જ પ્રકારે રાષ્ટ્રનો દરેક નાગરિક કામ કરતો થશે તો કોઈની તાકાત નથી કે દેશની વિકાસને એ ગતિને પણ અવરોધી શકે। તો આ પ્રકારનું એક ઘડતર આપણે અત્યારથી જ થવાનું છે, કરવાનું છે।
એટલે મૂળભૂત ફરજો છે, આ મૂળભૂત ફરજો જે છે એ ફરજિયાતપણે તમારે અદા કરવાની છે. આમાંની કેટલીક ફરજો તો એવી છે કે એને કાનૂની પીઠબળ મળેલું છે, મતલબ જો તમે એ અદા નથી કરતા તો તમને સજા થઈ શકે છે, એટલે ફરજિયાત પણ એનું પાલન કરવાનું છે. તો બીજી કેટલીક નૈતિક ફરજ છે કે એક નાગરિક તરીકે તમને કોઈ કે ના કે આપણે આ કરવું પડે, અથવા તો હું એ દેશનું નાગરિક છું, એક સમજદાર નાગરિક છું, મારી આ જવાબદારી છે, એ ભાન થાય એટલા માટે કરવાનું છે. અને કોઈ કહે છે અથવા તો કોઈ નથી જોતું, એવું નહીં, કોઈ નથી જોતું, કોઈ નથી કહેતું, તો પણ મારે આ કરવું પડે, એ મારી ફરજ છે, એ સમજીને કરવાનું છે. એવી કેટલીક જે અહીંયા બાબતો છે અને આપણે ફરજોને જોઈ લઈએ. બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજનો આદર કરવો. માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે જ આ આપણી દેશભક્તિ જાગે. હા ભલે ત્યારે ગીતો સાંભળીએ, એના કાર્યક્રમો કરીએ, આ બધું જ કરીએ, બરાબર છે, પણ એ એક દિવસ પૂરતું સીમિત ના રહે. આ દેશદાજ એ જિંદગી ભર રહે. મારા દેશ માટે હું શું કરી શકું એ ભાવના કાયમી રહે. રાષ્ટ્રધ્વજનું મારું સન્માન, મારો રાષ્ટ્રધ્વજ એ મારું સન્માન છે, મારા રાષ્ટ્રનું સન્માન છે, એને આંચ ન આવી જોઈએ. ઘણા બધા એવા ફિલ્મી દ્રશ્યો પણ તમે જોયા છે, તમે પણ ઘણી વખત નાટક કરો છો કે રાષ્ટ્રધ્વજ જે પડી રહ્યો હોય ત્યારે ઘાયલ સૈનિક એના કરતાં પણ એને વધારે મહત્વ આપતો હોય. આ ભાવના, રાષ્ટ્રગીત જ્યારે શરૂ હોય ત્યારે એની જે પોઝિશન છે એ જ હોવી જોઈએ, એમાં વિચલિત ન થવાય, કારણ કે મારા રાષ્ટ્રનું અપમાન છે. આ ભાવના આપણામાં છે, જાગવી જોઈએ. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર, આ બધું છે એ આપણામાં હોવું જોઈએ. વિચાર કરો, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે બધા નીકળ્યા હતા, એને ઘર બહાર નહોતા, એવું નહોતું, બધા જતા, શું જરૂર હતી એને એકલાને જવાની? એણે એવું વિચાર્યું કે ક્યાં કોઈ જાય છે તો હું શું કામ જાઉં? નહીં, એને જે થવું હોય તે થાય, બીજાને કંઈ કરવું હોય તો કરે, હું તો કરીશ, મારું આ કામ છે. એ નાની ઉંમરનો ખુદીરામ બોઝ, નાનકડો એવો છોકરો, આ દેશ માટે છે એ ફના થઈ જાય. ભગતસિંહ, મોટી ઉંમર નથી, એ ફાંસીએ લટકી જાય, પોતાનું આજીવન એ રાષ્ટ્રને સમર્પિત કરે, એવી જે રાષ્ટ્રભાવના હતી એ રાષ્ટ્રભાવના આપણામાં પણ જગાવવાની છે. હા, એક વાત નક્કી છે કે દેશ માટે મરવાની જરૂર નથી, એ તો દેશ સ્વતંત્ર થઈ ગયો, આપણી જ સત્તા છે, પણ હવે દેશ માટે જીવવાનું છે. આ ભાવના છે આપણે કેળવીએ તો વધારે સારું પરિણામ એ આપણને છે મળશે. એના પ્રત્યેના વિચારો પણ આપણા એવા જ હોય કે એના થકી એ આપણે આગળ વધતા હોઈએ, રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને ચાલીએ, ત્યારે સારું એવું એ પરિણામ આપણને છે પ્રાપ્ત થતું હોય છે. ભારતના સાર્વભૌમત્વ અને એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું, રાષ્ટ્રનું છે એ વિભાજન નથી થવા દેવા. કોઈ રાજ્ય છે અલગ નહીં પડી શકે, અથવા તો એમાંથી પડવાની કોઈ ભાવના, યાદ રાખો કે અહીંયા સરહદી જો બાબતો સર્જાય છે તો જ એ છૂટું પડ્યું એવું નહીં કહીએ, પણ માનસિક રીતે જો અલગ થયા છીએ તો પણ રાષ્ટ્રથી આપણે વિખૂટા પડ્યા છીએ. આ ભાવના પણ મનની અંદર એ પેદા નહીં થવી જોઈએ, એવા પ્રકારનું એક સરસ વાતાવરણ ઊભું કરવાનું છે આપણે. જ્યારે જરૂર પડે ત્યારે એને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભર જોડાવવું. મોટાભાગે આમાં બહુ જે ઉજાસ જોવો જોઈએ ને એ નથી મળતો. જશે કોઈ એવું સમજીએ છીએ, નહીં કોઈ જશે કે નહીં, હું જઈ શકું કે નહીં, મારામાંથી બીજો કોઈ એવો પ્રેરણા લઈને આવશે, હું જ શરૂઆત નહીં કરું તો બીજાને શું આપ કહેવાનું? ત્યારે બીજા બધાને છોડો, આપણે શું કરી શકીએ, દેશ માટે હું શું કરી શકું? બસ આ એક જ ભાવના તમને એની સાથે જોડવાની છે અને એના માટે એ નીકળી પડવાનું. પછી એ કોઈ પૂર હોનારત હોય, ભૂકંપની સ્થિતિ હોય કે એવા કોઈ પ્રકારની ઘટનાઓનું સર્જન થયું છે, સરહદી બાબતો છે. આપણને યાદ છે કે સરહદી ઉપર જ્યારે કોઈ આવી પ્રકારની ટસલ થાય છે ત્યારે લડનારું તો આપણું સૈન્ય દળ છે, આપણા સૈનિકો છે, પણ અહીંયાથી આપણે એને એવું કહી શકીએ, એને એવી હું ફાવી શકીએ કે ચિંતા નહીં કરો, અમે બધા તમારી સાથે છે, એની તાકાત વધી જતી હોય છે. ઘણી વખત એક નાનકડી એવી બાબત એ બહુ મોટું પરિણામ લાવતી હોય છે. આ ભાવના અને આ સપોર્ટ આપણે છે એની સાથે રહીને કરવાનો છે. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારનો ત્યાગ કરવો. મોટાભાગે આ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળવું. દેશમાં જેટલા પુરુષોની સંખ્યા છે, અલબત્ત 51.5% જેટલા પુરુષો અને 49.5% જેટલી સ્ત્રીઓ, આમાં વધઘટ થશે, પણ 50%ની નજીકનો હિસ્સો ધરાવતું જે આપણું સ્ત્રી છે સંખ્યા છે, એ હિસ્સાને પણ પૂરતું તક આપી યોગદાન આપવા માટે છે પ્રેરિત કરવાની છે.
જો 40% જ ભાઈઓ કામ કરતા હશે, 35%, એના બદલે એમાંથી 15-20% જો બહેનો ભળી જશે તો પણ બહુ મોટી સંખ્યામાં છે એ ઉત્પાદન પ્રક્રિયા વધી શકે છે. આર્થિક બાબતમાં સામાજિક રીતે એ સન્માનિત થઈ શકે છે, એ પોતાનું એક હક બધા પ્રાપ્ત કરતી થશે, એને પણ એક પૂરતો અધિકાર છે. ત્યારે અમુક પ્રકારના જે વાણી વ્યવહાર અને વર્તન છે, જાહેર સ્થળોમાં પણ ઘણી વખત એવા લોકો જે છે એ કરતા હોય, ત્યારે આપણે એને અટકાવવાના છે. આપણે તો ભૂલથી એવું ના વિચારીએ, કરવાનું જુદું છે, આવા પ્રકારનું વર્તન નહીં કરીએ એ ભૂલી જાઓ, વિચારીએ પણ નહીં, એવા પ્રકારનો છે આપણો વ્યવહાર એ ગોઠવીએ. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. પહેલા પાઠમાં આપણે 10મા ધોરણમાં આવશો ત્યારે એ ભણશું કે આ જે વિવિધતાસભર બધા જ પ્રદેશોનો જે આપણો સમન્વિત સાંસ્કૃતિક વારસો છે એ સમૃદ્ધ છે, વિશ્વ પ્રસિદ્ધ છે, ત્યારે એ ટકી રહે, જળવાઈ રહે એના માટેના પ્રયત્નો છે આપણે કરવાના છે. જંગલો, સરોવરો અને નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું, સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી, સૌથી મહત્વની બાબત આ છે કે પૃથ્વી ઉપર એકલા માણસનો અધિકાર નથી, સર્વ પ્રાણી જગતનો છે. ત્યારે આ બધું જે ભૌગોલિક પ્રદેશો ગોઠવાયા છે એની જે વૈવિધ્ય છે, કુદરતી સૌંદર્ય છે, એને નુકસાન નથી પહોંચાડવાનું. હા, એને તમે માણી શકો પણ એને તોડવાનું કામ નથી કરવાનું, કારણ કે એનાથી એક આપણી અલગ ઓળખ છે. ત્યારે એવું કોઈ કૃત્ય કરતું હોય તો પણ એને અટકાવવાનું છે અને આ આપણી ફરજ છે. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો બહુ મહત્વની બાબત છે. અંધશ્રદ્ધા, કુરિવાજો, કેટલીક એવી નકામી પરંપરાઓ છે, એમાંથી બહાર નીકળવાનું છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એમાં અપનાવવાનો છે. અને એ કઈ બાબતો છે કે એને આપણે સ્વીકારી શકાય, કઈ એવી બાબતો છે કે એને છોડી શકાય, આ બાબતોને છે આપણે જોવાનું છે. માનવતાને છે એ મહત્વ આપવાનું છે. કોઈ પણ પ્રકારની જ્યારે દુર્ઘટનાઓ સર્જાય છે, કેવી કોઈ પરિસ્થિતિ આપદા આવે છે, ત્યારે તમે જોયું હશે કે લોકો બધા મદદે મળી જાય છે, પહોંચી જાય છે, અને ત્યાં કયા ધર્મનો છે, કઈ જ્ઞાતિનો છે, કયા પ્રદેશનો છે, કશું જ જોવાતું નથી, બસ એને ઉપયોગી કેમ થઈ શકાય, આ માનવવાદ છે. કારણ કે આખરે એ માણસ છે, એના તમામ પ્રકારની પરિસ્થિતિ સારી થાય અને ગોઠવાય, વિકસિત થાય એના માટેના પ્રયત્નો આપણે છે કરવાના છે. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસા જે છે એનો ત્યાગ કરવાનો છે. ઘણી વખત હુલ્લડ ને એવું બધું થતું હોય છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને એ રાષ્ટ્રને નુકસાન કરતા છે, જે તે પ્રદેશને પણ નુકસાન કરતા છે, ત્યારે આ પ્રકારના કોઈ કૃત્યો સાથે આપણે નહીં જોડાઈએ. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને જે સિદ્ધિઓ છે એના સોપાનો ઉત્તરોત્તર આપણે સરતા કરી લઈએ. અહીંયા વૈયક્તિક શબ્દ છે, યાદ રાખો, શરૂઆત વિકાસની તમારાથી કરવાની છે. યાદ રાખો કે તમે જે વિકાસ કરો છો એ જ વિકાસ રાષ્ટ્રનો બનવાનો છે. પહેલો તમારો બનશે, પછી રાષ્ટ્રનો. તમે કોઈ આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધાઓ છે એ સ્પર્ધામાં હિસ્સો લ્યો છો, તમે વિકાસ કર્યો છે એટલે ત્યાં સુધી પહોંચ્યા છો અને ત્યાં તમે વિજેતા બનો છો, તો એ રાષ્ટ્ર વિજેતા બન્યું ગણાશે. તો તમારી સિદ્ધિ એ વ્યક્તિગત તમારી છે જ, પણ સાથે રાષ્ટ્રની પણ છે. અને ત્યારે તમે બધાને છે એ ગૌરવાન્વિત કરો છો, તમારા કારણે છે એ દેશ મસ્તક ઊંચું કરી શકે છે. આ સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરવાની છે. એટલે મેં શરૂઆતમાં કીધું ને કે બીજા કોઈ નથી કરતા તો હું શું કામ, નહીં, બીજા કદાચ આવું નહીં ઈચ્છતા હોય, આપણે એને પ્રેરણા આપવાની છે, કદાચ એ પણ જોડાઈ જશે, પણ આપણે અહીંયા સુધી જો પહોંચી જશું તો બાકીના તો એની પ્રેરણા લેશે, કાંઈ નહીં તો હું મારા રાષ્ટ્રનું છે એ મસ્તક સન્માનથી છે ઊંચું તો કરાવી શકીશ, રાષ્ટ્રનું નામ છે એ પ્રકારે હું વિશ્વમાં પ્રસિદ્ધ કરી શકીશ. આ ભાવના એ આપણે કેળવવાની છે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે જે શિક્ષણ પોતાના પાલ્યને આપવાનું એ દરેક મા બાપની છે એ ફરજ છે અને એ કાયમી ધોરણે એ રહેવાની છે. અને હવે તો આપણે એને RTE એક્ટ જે 2009માં આવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન, એ હેઠળ મફત અને ફરજિયાત શિક્ષણ કરી દીધું છે. અને આ જે બધી ફરજો છે એ ફરજોને આપણે 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન, યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે, 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિન અને 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન છે. અને એ પ્રકારે મૂળભૂત ફરજો હક્કો એ આપણને પ્રાપ્ત થશે જ, નહીં થાય તો એના રસ્તાઓ આપણી પાસે છે જ અને ફરજિયાતપણે પાલન થશે, પણ મૂળભૂત ફરજો જે છે એના માટે આપણે સજાગ નથી હોતા. અને એ સજાગ રહેવા માટે થઈને હક્કોને છોડીએ, પહેલાં એક નાગરિક તરીકે, શિક્ષિત નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે આપણે ફરજોને મહત્ત્વ આપીએ. અને એ દરેક રાષ્ટ્રનો નાગરિક જો ફરજ પ્રત્યે સભાન બનશે તો આપોઆપ મોટાભાગના હક્કો એ પ્રાપ્ત થઈ જવાના છે.
કેટલાકનું ધ્યાન રાખવું પડશે એ રહેશે જ. એટલે સૌથી મહત્વની બાબત એ છે કે દેશનો બીજો નાગરિક શું વિચારે છે નહીં, બીજો શું કરે છે એ નહીં, હું સારામાં સારું શું કરી શકું એ કહો. અને એ તમે શરૂ કર્યા પછી બીજાને પ્રોત્સાહિત કરો. તમે દેશની આવતીકાલ છો ત્યારે આજે આટલું છે એ સરસ રીતે સમજી લેશો, આજુબાજુમાંથી પણ મેળવતા રહેશો, તો તમને તમારી ફરજોનો ખ્યાલ રહેશે. સૌથી પહેલી વાત કે અત્યારે તમારી ફરજો એક વિદ્યાર્થી તરીકેની છે, તમારા મા બાપના લાડલા સંતાન તરીકે છે. તમારે એ સમજવાનું છે કે મારા મા બાપ મારી પાસે શું અપેક્ષા રાખે છે, પછી મારી સ્કૂલ શું અપેક્ષા રાખે છે, અને એ બધી અપેક્ષાઓ પૂરી કરવા માટે હું શું કરી રહ્યો છું. જો તમને એવું લાગે કે હું કંઈક કચાશ છે મારામાં, તો એને સુધારી લો. હા, વિચારીએ જ નહીં તો ખબર જ નહીં પડે, પણ મારું શ્રેષ્ઠતમ છે એ બહાર આવે, મારા પરિવારને, મારા રાષ્ટ્રને, મારા સ્નેહીજનોને, એ બધાને ઉપયોગી થવાનું છે. અને આ ભાવના જો આપણે કેળવશું તો આવનારા ભવિષ્યમાં એ સારામાં સારું છે એ પરિણામ આપણને મેળવી શકશું. અને આ ફરજો થકી આપણે જે કેટલાક અનિષ્ટો સમાજમાં છે, જે દૂષણો છે, એવા વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતિ સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, આ બધું જ સદંતર નાબૂદ કરી શકશું. અને એ નાબૂદ કરવાની સાથે આપણે કેટલીક જે બાબતો છે એમાંથી પણ રાષ્ટ્રને, સમાજને અને આપણે મુક્ત થઈ શકશું. એટલે સૌથી પહેલાં આપણાથી શરૂઆત કરીએ, પછી જેટલું પ્રસરી શકે એટલો એનો છે એ વિસ્તાર કરવાનું છે કરીએ, આવનારા ભવિષ્ય માટે છે એ સુરક્ષિત બનાવવા માટે થઈને, સારું એક વિકસિત બનાવવા માટે થઈને, મારા રાષ્ટ્રને છે વિકાસ કરવા માટે થઈને એ આપણે સૌ સાથે સહિયારો પુરુષાર્થ કરશું તો સારા પરિણામો અચૂકપણે મળશે. યાદ એટલું રાખીએ કે હકો તો પ્રાપ્ત થશે જ, થવા જ જોઈએ, પણ ફરજો છે આપણે બરાબર અદા કરતા રહીએ. આ હકો સ્વતંત્ર રીતે તમને એ મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, ફરજો પણ છે મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે છે, એના સંદર્ભે કોઈ પણ બાબતો તમને પૂછાઈ શકે ત્યારે આ બધા હકો એક વખત લખવાના છે. બંધારણી જે ફરજો છે એ પણ લખવાની છે અને એને પાકી કરવાની છે. ન સમજાય તો એને અલગથી લખી લેજો, પછીથી આપણે એની ચર્ચા કરશું. અને હવે પછીનો જે આગળના છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો થોડાક વાંચતા આવજો, થોડુંક વધારે એમાં ઊંડાણથી જોવું પડે એટલા માટે થઈને. ધન્યવાદ.